गुजरात प्रजा विकास दर्शन 2012 सातमा मुद्दानी आजे अमे जाहेरात करी रह्या छे। युवानो अने रोजगारी गुजरात ने लागे वळगे त्यां सुधी एक साथे जोड़ायेला छे, कारण के आखा देश में वस्तीना प्रमाण में सौथी वधारे शिक्षित बेरोजगारों की संख्या गुजरात में छे। आजे सरकारना चोपड़ा उपर ज शिक्षित बेरोजगारों की संख्या छे ए 10 लाख करता वधारे छे। अशिक्षित अथवा अर्धशिक्षित नी वात नथी करतो, એ તો એનાથી 3 ગણી સંખ્યામાં થઈ શકે। અને એના માટે કોઈ રોજગાર નીતિ રાજ્ય સરકારે બનાવી નથી, અને જે જૂની નીતિ ચાલુ છે એમાં પણ એનો અમલ થતો નથી। આખરે વ્યાપાર ઉદ્યોગ નીતિ છે એવી જ બનાવવી જોઈએ કે જેનાથી સૌથી વધારે રોજગારી મળે। એને બદલે આપણે રાજ્યની તિજોરીના જે નાણાં છે એ રાજ્યની બીજા સંસાધનો, જમીન સહિતના સંસાધનો, એનો ઉપયોગ છેલ્લા 10 વર્ષમાં મોટા ઉદ્યોગપતિઓ માટે થયો છે। આખા ભારતની અંદર સૌથી વધારે ગૌચર વેચી નાખવાનો રેકોર્ડ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે। સરકારી જમીન વેચવાનો રેકોર્ડ પણ એમણે કર્યો છે। વેચવાનો ભાવ છે એ પણ રિઝર્વ બેંકમાં જે ચલણમાં નથી એવા સિક્કાઓથી કરવામાં આવ્યો છે। કોઈ જગ્યાએ 15 પૈસામાં વેચાય છે જમીન, કોઈ જગ્યાએ 8 આનામાં વેચાય છે, કોઈ જગ્યાએ રૂપિયામાં જમીન વેચાય છે। એટલે એ નીતિનો સંપૂર્ણ અભાવ છે, અને એ નીતિઓમાં પણ જે કોંગ્રેસની સરકારોએ નક્કી કરેલું કે 80% રોજગારી છે સ્થાનિક આપવી જોઈએ, એમાં મોટા ઉદ્યોગ ગૃહોને છૂટ આપવામાં આવી છે, અને બીજામાં પણ એમનો અમલ થતો નથી। એને કારણે સૌથી વધારે બેકાર યુવાનોની સંખ્યા છે એ ગુજરાતમાં છે। એટલે કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે અત્યારે જો 2012 પછી જે કોંગ્રેસ પક્ષની સરકાર આવવાની છે એ સરકારી કચેરીઓમાં જે 33% જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે એટલે 1 લાખ યુવાનોને એમાં નોકરી આપી શકાય એમ છે, એની ભરતી તુરંત જ કરશે, એમાં ઉંમરની છૂટછાટ આપીને 35 વર્ષ સુધીના યુવાનો છે એમને એના માટે લાયક ગણવામાં આવશે, અને અત્યારે જે સરકારી કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે ફિક્સ પગારના નામે, એની જગ્યાએ એમને પૂરો પગાર મળે એવું આયોજન કરવામાં આવશે। અને રાજ્ય સરકાર નવી રોજગાર અને ઉદ્યોગ નીતિ લઈ આવશે, અને એ નીતિ મુજબ 80% રોજગારી ફરજિયાત સ્થાનિક રોજગારી આપવાની રહેશે। પાંચ વર્ષમાં 10 લાખ નવી નોકરીઓનું સર્જન
ખાનગી ક્ષેત્રોમાં થાય એ પ્રકારનું આયોજન અને નીતિ લઈ આવશે. સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ એપ્રેન્ટિસશીપ એક્ટ લઈ આવીને દરેક વ્યવસાયિક કેન્દ્રો અને ઉદ્યોગ ગૃહોને શિક્ષિત અને ટેકનિકલ લોકો યુવાનોને સ્ટાઇપેન્ડ સહિતની તાલીમ આપવા માટેનો કાયદો લાવવામાં આવ્યો. કોંગ્રેસની સરકારો એનો કડક અમલ કરાવીને લાખો યુવાનોને એપ્રેન્ટિસશીપ એક્ટ હેઠળ એપ્રેન્ટિસશીપ ટ્રેની તરીકે યુવાનોને વર્ષ સુધી, કોઈ જગ્યાએ 2 વર્ષ સુધી, ક્યાંક 6 મહિના, મિનિમમ 6 મહિના સુધી, બહુ નાની યુનિટ હોય, નાની જો ટ્રેનિંગ હોય તો એ રીતે 2 વર્ષ સુધી એમને રોજગારી સ્ટાઇપેન્ડ સાથે એને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અને એને કારણે એની એમ્પ્લોયબિલિટી, એની ક્ષમતા છે એમાં ખૂબ મોટો વધારો થતો હતો અને યુવાનો અને યુવતી ઉપર ભારણ ઓછો આવતો. ગુજરાતની અંદર આ સરકારે ઉદ્યોગોને એના અમલમાંથી કાયદેસર રીતે છૂટછાટ આપેલી છે. અમે એનો કડક અમલ કરાવીશું અને એના હેઠળ 2.5 લાખ જેટલા યુવાન યુવતીઓને એપ્રેન્ટિસશીપ એક્ટ હેઠળ દરેક મોટા કારખાનાઓ, નાના કારખાનાઓની અંદર, નાના વ્યવસાય કેન્દ્રોની અંદર એમની નિમણૂક કરાવીશું. શિક્ષિત યુવાનો છે એમાં વેલ્યુ એડિશન આવે અને યુવાન છે એના માટે નોકરી માટે, રોજગાર માટે એની ક્ષમતા વધે એટલા માટે ખાસ પ્રકારના જે કૌશલ્ય વર્ધક કેન્દ્રો છે એમાં નિષ્ણાતો મારફત એને તાલીમ આપીને દેશ અને દુનિયામાં એ નોકરી કરવા માટે એની ડિમાન્ડ ઊભી થાય, એના નોલેજની અંદર વેલ્યુ એડિશન આવે એટલા માટે તાલીમ આપીને 2.5 લાખ જેટલા શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓને 5 લાખ જેટલા, 5 લાખ જેટલા શિક્ષિત યુવાનોને કૌશલ્યવર્ધક કેન્દ્રો મારફત તાલીમ આપીને રાષ્ટ્રીય કક્ષાનું અને વિશ્વ કક્ષાનું એક માનવબળ, એક પુલ તૈયાર કરવામાં આવશે. રાજ્યમાં 100 જેટલી નવી આઈટીઆઈ શરૂ કરીને એ આઈટીઆઈમાં પણ નવી પ્રકારના, નવી તરહના કોર્સ ઊભા કરવામાં આવશે જેની ડિમાન્ડ સૌથી વધારે હોય એવા. જે પરંપરાગત કારીગર વર્ગ છે, વિશ્વકર્મા સમાજ છે, વણકરો છે, ચમારકામ કરતા ચમાર ભાઈ બહેનો છે, ભરત ગૂંથણ અને એવા કામમાં લાગેલા છે, આ જે પરંપરાગત વ્યવસાયો કરે છે એમના જે યુવાન દીકરા દીકરીઓ છે, ભણેલા છે, એને વ્યવસાયમાં મૂલ્યવર્ધિતા આવે, વેલ્યુ એડિશન આવે એટલા માટે એને તાલીમ આપવા માટે ગુજરાતમાં હેન્ડીક્રાફ્ટ એકેડેમીની રચના કરાશે. અને એને સ્વરોજગાર કરવા માટે પ્રોત્સાહન અપાશે, એને નવી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવાશે અને એનું વૈશ્વિક કક્ષાનું અને રાષ્ટ્રીય કક્ષાનું બજાર મળે એના માટે પૂરા પ્રયાસો કરવામાં આવશે. જે વ્યવસાયિક શિક્ષણ લીધેલું છે, આઈટીઆઈ, ડિપ્લોમા કે ડિગ્રી, એન્જિનિયરિંગ કોલેજ, ફાર્મસી, એમબીએ, કોમર્સ સહિતના જે ગ્રેજ્યુએટ છે અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલા છે કે સર્ટિફિકેટ કોર્સ કરેલા છે એવા યુવાન યુવતીઓ પોતાનો વેપાર ઉદ્યોગ શરૂ કરી શકે અને નવા એન્ટરપ્રિનર ઊભા થાય
એ કોંગ્રેસ પક્ષની નીતિ રહેવાની. ભૂતકાળની અંદર જીઆઈડીસીઓની અંદર જ્યારે કોઈ એન્ટરપ્રિનર હોય, થોડી ઘણી મૂડી હોય, થોડુંક અથવા તો કંઈક થોડું જ્ઞાન હોય, એવા લોકો જીઆઈડીસીના પ્લોટ માટે અરજી કરતા, એને ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન લોન આપતું, એને રાજ્ય સરકાર સબસિડી આપતી અને એ પ્લોટ વિકસિત પ્લોટ જીઆઈડીસીની અંદર મળી જતો, એને પાણી અને વીજળી પણ તુરંત મળી જતા હતા. ત્યાં અમે આ વ્યવસ્થા, હવે જે શિક્ષિત યુવાનો છે, બેરોજગાર યુવાનો, એના માટે કરવાના છે અને એને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 500 કે 1000 વારના નાનું યુનિટ શરૂ કરવા માટે પ્લોટ મળે, એને લોન મળે, એને સબસિડી મળે, એનું આયોજન કોંગ્રેસ પક્ષની સરકાર પહેલાં કર્યું હતું અને ફરી પાછું કરવાના છે. અને જીઆઈડીસીઓની અંદર એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ, એન્જિનિયરિંગ ડિપ્લોમા કે આઈટીઆઈ કરેલા કે એમબીએ કરેલા યુવાનો છે એને અમે પ્રાધાન્ય આપવાના છે. ગુજરાતની અંદર અત્યારે નરેન્દ્ર મોદીના શાસનમાં જ 65,000 જેટલા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ પડી છે. આ એમની સરકારે આપેલો આંકડો છે, 65,000 જેટલા. હવે આ 65,000 સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એમાં મિનિમમ આપણે 10ની રોજગારી ગણીએ તો પણ 650,000 જેટલા લોકો, હું તો મિનિમમ કહું છું, કારણ કે સ્મોલ સ્કેલની અંદર મિનિમમ 10 તો હોવા જોઈએ પણ એનાથી વધારે કોઈ જગ્યાએ 100 હોય છે, કોઈ જગ્યાએ 200 હોય છે. એટલે 1,000,000 જેટલા યુવાનો છે એને આમાં નોકરીએ રાખી શકાય, એને રિવાઈવ કરવામાં આવશે બધાને. અને શક્ય હોય જ્યાં સુધી કાનૂની બધી તપાસ કરીને એમાં રિવાઈવ કરવા માટે જે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ કે મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ કે કોમર્સના ગ્રેજ્યુએટ કે ડિપ્લોમા ધરાવનાર કે સર્ટિફિકેટ ધરાવનાર યુવાનોને એની પ્રાયોરિટી આપી અને એ શરૂ કરે એ માટે એને પ્રોત્સાહન પણ અપાશે. સૌથી મોટી રોજગારી અત્યારે કૃષિ ક્ષેત્ર આપે છે. હવે ખેડૂતોના દીકરા દીકરીઓ પણ ખૂબ મોટે પાયે ભણે છે, એ પોતાના ખેતીના વ્યવસાયની અંદર અથવા તો ખેતીના સંલગ્ન વ્યવસાયની અંદર એગ્રો બેઝ પ્રોસેસિંગ યુનિટ અને ખેત ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન કરવા માટે 4 આજે આપણી કૃષિ વિશ્વવિદ્યાલયો છે એમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ટ્રેનિંગ સેન્ટર ઊભા કરાશે, એમાં કૃષિ ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન અને કૃષિ ઉત્પાદનોમાંથી પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે એને તૈયાર કરવામાં આવશે. અને એના પછી એ પોતાના યુનિટ છે, ખેડૂત પરિવારના દીકરા દીકરીઓ એ પોતાના યુનિટો શરૂ કરે એ માટે એને લોન, સબસિડી અને બીજા લાભો આપવામાં આવશે. અને એનું માર્કેટ પણ સાથે ઇન્ટિગ્રેશન થાય એ માટે એની પણ એમને મદદ કરાશે. આદિવાસી પૂર્વ પટ્ટીમાં આજે 12 જિલ્લાઓ છે આપણા, એમાં સૌ રોજગારીની ખૂબ મોટી મુશ્કેલી છે. વર્તમાન સરકારની નીતિને કારણે જે કારખાના ઊભા થયા છે મોટા શહેરોની આસપાસ જમીનો મેળવવા માટે, મોંઘી જમીનો સસ્તા ભાવે મળી જાય અને એની એસેટ વેલ્યુ છે એ અનેક ગણી વધી જાય, એટલા માટે નજીકમાં જ જમીનો મેળવીને કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષની સરકાર જે આદિવાસી બેલ્ટ છે આપણો, એ બેલ્ટની અંદર સ્વરાજ સ્વરોજગાર જે પરંપરાગત વ્યવસાયો છે એના માટે સ્વરોજગાર કેન્દ્રો ઊભા કરશે અને
ત્યાંના યુવાન યુવતીઓને જુદા જુદા વ્યવસાયો અને ટ્રેડની અંદર તાલીમ આપવા માટે ખૂબ જેમની વિશ્વકક્ષાની અંદર જેની એક્રેડિશન થયેલી છે એવી સંસ્થાઓ મારફત એને તાલીમ આપી અને નોકરીઓ માટે તૈયાર કરાશે. અને જે લોકો સ્વરોજગાર કરે છે એમને તમામ પ્રકારની સહાય આપવાનું પણ અમે આયોજન કરેલું છે. અત્યારે ભારતની અંદર સૌથી વધારે જે રોજગારી આપે છે ટેલેન્ટેડ યુવાનોને આઈટીનું ક્ષેત્ર છે. પરંતુ ગુજરાતમાં આઈટીનો એકડો જ નીકળી ગયેલો છે. 1-10 રાજ્યોની અંદર પણ ગુજરાતનું નામ નથી. અને એને કારણે ગુજરાતનું આઈટી એજ્યુકેશન અને આઈટી ઇન્ડસ્ટ્રી એનું અસ્તિત્વ જેવું જ નથી બીજા રાજ્યોની પ્રમાણમાં. ગઈકાલે જ અમારે ડૉક્ટર શ્યામ પિત્રોડા જોડે વાત થઈ છે. એણે આ ક્ષેત્રની અંદર માર્ગદર્શન આપવાનું ગુજરાત માટે સ્વીકાર્યું છે. અને કોંગ્રેસ પક્ષ નવી આઈટી પોલિસી લઈ આવશે, નવી આઈટી શિક્ષણની નીતિ લઈ આવશે અને આઈટી શિક્ષણના ભાગરૂપે જ અમે ફ્રી લેપટોપ બધા કોલેજના વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કરેલું છે. અને બધા જ વિદ્યાર્થીઓને આઈટી એમ્પાવર્ડ કરીને મોટે પાયે આઈટીમાં રોજગારી મળે એના માટેની અમે નીતિ લઈ આવીશું. દરિયા કિનારો છે આખા દેશનો, લાંબામાં લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત પાસે છે. અને આ એક મોટી એસેટ છે ગુજરાતની, એનો કોઈ ઉપયોગ થયો નથી. ટુરિઝમ, દરિયાઈ સંપત્તિનો ઉપયોગ સહિતના ક્ષેત્રોમાં મોટે પાયે રોજગારી મળી શકે એમ છે. અને એટલા માટે ત્યાં કોસ્ટલ ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવીને મોટી રોજગારીનું દરિયા કિનારા ઉપર સર્જન કરવા માંગીએ છીએ. ગુજરાતની અંદર શહેરીકરણ ખૂબ વધારે છે, એને કારણે શહેરમાં રોજગારી પહેલાં તો શહેરમાં રોજગારી લેવા માટે આવતા યુવાન યુવતીઓ તો એને સહેલાઈથી મકાન મળી જતું હતું. કોંગ્રેસની સરકારોએ હાઉસિંગ બોર્ડ સહિતની અનેક યોજનાઓ કરી હતી, સહકારી ધોરણે ઘરો બનાવવા માટેની પણ યોજનાઓ કરી હતી અને એને કારણે શહેરમાં આવનાર લોકોને મકાન મળી જતું. હવે સૌથી મોટી મુશ્કેલ રોજગારી મેળવતા યુવાન યુવતીઓ છે, એને મકાન મેળવવાનું છે. કોંગ્રેસ પક્ષની સરકારે નક્કી કર્યું છે કે મોટા શહેરો જે છે એમાં વર્કિંગ મેન હોસ્ટેલ અને વર્કિંગ વુમન હોસ્ટેલ એનું આયોજન કરીશું. અને એમાં જે લોકો સિંગલ ફેમિલી છે, શક્તિસિંહભાઈ જેવા, એમને બધાને સિંગલ રૂમ મળે, સેલ્ફ કન્ટેન્ડ, એ પ્રકારનું આયોજન અમે બધાએ વિચાર્યું છે. એમના માટેનો ખાસ આગ્રહ હતો કે આવું કરો શક્તિસિંહભાઈનો, એટલે અમે મુદ્દો લઈ આવ્યા છીએ. અમે બીજું વિચાર્યું, તમે વિચાર્યું પણ કંઈ મેળ પડતો નથી. એટલે આ પ્રકારનું અમે યુવાનોને રોજગારી મળે એના માટે વિચાર્યું છે. છેલ્લા 11 વર્ષ મુખ્યમંત્રીશ્રીએ મોટા ઉદ્યોગપતિઓના તિજોરીની બહુ ચિંતા કરી છે અને તિજોરીનો મોટો હિસ્સો એણે ઉદ્યોગપતિઓના પર્સ પાછળ ખર્ચ્યો છે. ઔદ્યોગિકરણ પાછળ ખર્ચાય થોડા ઘણા પૈસા, એમાં બહુ ચિંતા ન કરવાની, પરંતુ 5-10-15 ઉદ્યોગપતિઓને જ બધું મળી જાય
અને ઉદ્યોગપતિઓ અને પોલિટિશિયનોની આખી સર્કિટ બની અને ગુજરાતનું જે શોષણ કર્યું છે, ગુજરાતના યુવાનોનું જે શોષણ થયું છે એ અમે બંધ કરાવીશું. અને જે રાજ્યના સંસાધનો છે, બજેટ અને જમીનની સંપત્તિ, દરિયા કિનારાની સંપત્તિ, એ યુવાનોને રોજગારી માટે ટ્રાન્સફર થઈ શકે એ પ્રકારનું અમે આયોજન વિચાર્યું છે. બાકી કંઈ થોડા ઘણા જે કંઈ મુદ્દાઓ છે એ આદરણીય શક્તિસિંહભાઈ અને પછી મુરબી બાપુ આપણે કહેશું.